ઉત્તર કાશ્મીરથી આવી રહ્યા છે. ઉત્તર કાશ્મીરમાં સેનાનું સતત ફાયરિંગ, ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે આ ફાયરિંગ ચાલી રહ્યું છે. તંગધાર સેક્ટરમાં સતત ફાયરિંગની ખબર આવી રહી છે અને આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. જવાબી કાર્યવાહીમાં 3 પાકિસ્તાની સૈનિકોના મોત નિપજ્યા છે. તો ભારત અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે હાલ ફાયરિંગ ચાલી રહ્યું છે. ઉત્તર કાશ્મીરમાં સેના લગાતાર હાલ અથડામણ ચાલી રહી છે સેના સાથે. પાકિસ્તાની સેના તરફથી આ પહેલા ફાયરિંગ થયું હતું. તંગધાર સેક્ટરમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હજુ પણ અથડામણની ખબરો આવી રહી છે. ફાયરિંગ હજુ પણ ચાલી રહ્યું છે, જેમાં એક જવાન શહીદ થયો છે. જવાબી કાર્યવાહીમાં 3 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા જમ્મુ કાશ્મીરથી મનોજ કોલ જોડે ગયા છે. મનોજ બતાવે કે જમ્મુ કાશ્મીર મેં જિસ તરફ થી અભી ફાયરિંગ કી ખબર આ રહી હૈ, અભી હાલ તાજા જાનકારી ક્યા આપકે પાસ આ રહી હૈ? देखिए, ये जो सीज फायर वायलेशन हुआ है टंगदार सेक्टर जो है कश्मीर घाटी के उत्तर में जो डिस्ट्रिक्ट है कुपवाड़ा, वहां पर आज पाकिस्तान की तरफ से फायरिंग की गई थी, जिसका मुंह तोड़ जवाब दिया गया भारतीय सेना की तरफ से. और हमारे पास जो सूत्रों से खबर आ रही है जिसमें पाकिस्तान के 2 सैनिक मारे गए हैं और अब ये खबर भी आई है सोर्सेज से, हालांकि उसकी भी पुष्टि नहीं हो पाई है, भारत का एक जवान भी शहीद हो गया है. वहीं दूसरी तरफ सुंदरबनी सेक्टर जो कि राजौरी जिले में आता है, वहां पर भी एक जवान के शहीद होने की खबर है. वहां पर भी पाकिस्तान ने सीज फायर वायलेशन की थी और कुछ राउंड गोलियों के चलाए थे, जिसमें एक जवान शहीद हो गया है. फिलहाल सुंदरबनी सेक्टर में फायरिंग रुकी हुई है, जबकि तंगदार सेक्टर में लगातार चल रहा है और वहां सिविलियन जो पॉपुलेशन है वहां उस एरिया में भी कुछ शेल्स गिरे हैं, जिसकी वजह से एक सिविलियन भी वहां घायल हो गया है. और फिलहाल वहां जो लोग हैं वो सुरक्षित स्थानों की तरफ जा रहे हैं और जो भारतीय सेना है वो मुंहतोड़ जवाब दे रही है पाकिस्तान की गोलीबारी का. जैसे मैंने बताया कि जो सूत्रों से खबर आ रही है पाकिस्तान की जो फायरिंग थी उसके जवाब में जब भारतीय सेना ने फायरिंग की है, उसमें पाकिस्तान के 2 फौजी जवान मारे गए हैं. जी, फिलहाल फायरिंग का सिलसिला जो है जारी है. जी जी मनोज, शुक्रिया जानकारी के लिए. તો ઉત્તર કાશ્મીરમાં આ ફાયરિંગ થયું. તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતા ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો અને તેમાં ભારતીય એક જવાન શહીદ થયો છે, જ્યારે 3 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. અને હવે વાત વરસાદની. તો મેઘમહેરના મહાકવરેજની શરૂઆત નવસારીથી કરીશું. નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. 55 સેન્ટીમીટર પાણી વધવાથી આ ડેમ ઓવરફ્લો થશે. હાલની સપાટી 166.96 મીટર છે, ભયજનક સપાટી 167.50 મીટર છે. ડાંગમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણી ભરાયું છે અને નદી નાળા છલકાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જો આ ડેમ ઓવરફ્લો થાય તો આસપાસના કેટલાક ગામોને પ્રભાવિત કરી શકે છે તેનું પાણી? ચોક્કસ, જે રીતે વાંસદાના ઉપરવાસમાં આવેલો જૂજ ડેમ છે, માત્ર 2 ફૂટ જ ઓવરફ્લો ની તૈયારી બાકી છે. જો કદાચ આ ડેમ ઓવરફ્લો થાય તો ચોક્કસ કાવેરી નદી એટલે કે ગંદીવી, દિલ્લી મોરા, ચીખલી સહિતના 26 ગામોને સિંચાઈ માટેનું પાણી મળીને તેના માટે જ આ ડેમ 1988 સાલમાં બનાવવામાં આવ્યો હતો. જે રીતે સતત છેલ્લા 2 દિવસથી ડાંગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, વરસાદને લઈને જૂજ ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. બીજી બાજુ દિવસ દરમિયાન વિરામ બાદ ફરી એકવાર ભારે પવનો સાથે ડાંગ અને વાંસદા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જો કદાચ આ પ્રકારનો વરસાદ થયો તો આગામી 2 કલાકમાં જ આ ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતા છે, જેને લઈને તંત્ર એલર્ટ છે. ડેમના તમામ અધિકારીઓ ડેમ પર પહોંચી ગયા છે, પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે કે લોકો ત્યાં ના જાય, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે કહી શકાય કે ભારે પવનો સાથે ધમાકેદાર વરસાદ. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો ડાંગ જિલ્લામાં હાલ વરસાદ છે અને વરસાદને કારણે જે જૂજ ડેમ છે તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. અને આ ડેમ ઓવરફ્લો થશે તો ચીખલી સહિતની આસપાસના જે ગામો છે તેને આ ડેમનું પાણી મળશે અને જે ખેડૂતો છે તેમની ખેતીને ચોક્કસ આ ડેમનું પાણી મળવાથી ફાયદો થશે. વલસાડ જિલ્લાની વાત કરીએ. વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેર વરસી રહી છે, જેમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદ પર નજર કરીએ તો વલસાડ, ઉમરગામ અને ધરમપુરમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો. કપરાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો. પારડીમાં 17 મિલીમીટર વરસાદ પડ્યો. વાપીમાં 1.48 ઇંચ વરસાદ પડ્યો, જેના લીધે
જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. આ વરસાદને લીધે વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા, જેમાં વાપીના રેલવે સ્ટેશન માર્ગનો પણ સમાવેશ થાય છે. વાપી ટાઉન અને જીઆઈડીસીને જોડતા વાપી રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા રેલવે અંડરપાસ થોડા સમય સુધી બંધ રહ્યો. પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. એના પહેલાં બી આ બ્રિજ હવે અત્યારે નવો બન્યો છે. આ બ્રિજમાં કેટલીક વાર પાણી ભરાઈ ગયેલો, ગાડી લઈ જઈને તકલીફ પડે, કોલેજ જવામાં તકલીફ પડે, ધંધામાં પાણી ભરાઈ જાય તેમ જવાનો પ્રોબ્લેમ થાય છે. એમ પણ શહેરમાં બીજી જગ્યાએ પણ વરસાદ ચાલુ હોય તો હા તો બી પ્રોબ્લેમ થાય છે આવવા જવાનો. તો આ રીતે સતત વરસી રહેલો વરસાદ વાપીમાં જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. સુરતની તાપી નદીમાં નવા નીર આવતાની સાથે જ સુરતીઓમાંથી એક સારા સમાચાર પણ સામે આવ્યા. એક તો જે ઇન્ટેક વેલનો પ્રોબ્લેમ હતો તે સોલ્વ થઈ ગયો, સાથોસાથ જળકુંભીનો પણ ભરાવો થયો હતો તે દૂર થઈ ગયો. આ ઉપરાંત પ્રશાસન પણ પાણીની આવક પર સતત નજર રાખી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે અગાઉ સુરતે ભયાનક પૂર જોયા છે, જેથી મેયરે પણ સતત કોઝવે ખાતે વિઝિટ કરી તેનું મોનિટરિંગ કરી રહ્યા છે. તાપી નદીનો જે કેચમેન્ટ એરિયા છે તેમાં સતત બે દિવસથી જે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને કામરેજ, કીમ, માંડવી, કાકરાપાર સહિતનો જે કેચમેન્ટ એરિયા છે આ તમામ એરિયામાં વરસાદ પડવાના કારણે સુરત તાપી નદીમાં જે નવા નીર આવ્યા છે તેને લઈને સુરત જે વિયરકમ કોઝવે છે સિંગણપુર અને રાંદેરને જોડતો તે ઓવરફ્લો થયો છે. પરંતુ કહી શકાય કે જે એક સમયે સુરત માટે જે પાણી ઘટ આપવા સુધીની તૈયારી મહાનગરપાલિકાએ દર્શાવી હતી ને ત્યારે આજે જ્યારે પાણીની આવક આ પ્રમાણે થઈ રહી છે ને આ દ્રશ્ય જોવા માટે સુરતીઓ તરસતા હોય છે. ખાસ કરીને આપણે વાત કરીશું સુરતથી મેયર શ્રી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત. સર, આ દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતા હોય છે ને જે પ્રમાણેના પાછલા દિવસો ગયા છે આ ચોક્કસપણે કહી શકાય સુરત માટે એક સારા સમાચાર છે. સુરત માટે ખૂબ આનંદ, ખૂબ ખુશીના સમાચાર છે. છેલ્લા થોડા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સુરત શહેર જિલ્લામાં જે મેઘરાજાની મહેર થઈ છે એમાંય ખાસ કરીને કાકરાપાર ડેમના હેઠવાસમાં એટલે કોઝવેકમ વિયરના ઉપરવાસમાં જે વરસાદ થયો છે એ વરસાદના કારણે તાપી માતામાં સતત નવા નીરની આવક થઈ છે અને થઈ રહી છે. હજુ પણ વરસાદની આગાહી છે એ જોતા એ આવક ચાલુ પણ રહેશે એવું લાગી રહ્યું છે. સુરત શહેરને સિંગણપુર અને રાંદેરને જોડતા કોઝવેકમ વિયર છે એ 6 મીટરની સપાટી પછી ઓવરફ્લો થતો હોય છે. આ વરસાદના કારણે એની સપાટી 6.40 થઈ એટલે 0.4 મીટરથી એ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે અને એના કારણે આ સિઝનમાં પહેલી વખત તાપી નદી બંને કાંઠે વહેતી હોય એવા આનંદદાયક, એવા ખુશી દર્શાવનારા દ્રશ્યો અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે અને પ્રત્યેક સુરતી આ દ્રશ્યો જોઈને ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છે. દ્રશ્ય તો ખૂબ જ સુંદર છે, પરંતુ જે સમસ્યા હતી આપણી હવે એનાથી ચોક્કસપણે પાણી કાપથી સુરતીઓને રાહત મળશે, કારણ કે આપણે પ્લાનિંગ કરવા જ જઈ રહ્યા હતા કે પાણી આપણે કાપ કરવું પડશે. બે પ્રશ્નો આના કારણે તદ્દન હળવા થયા છે. પાણી કાપ માટે તો આપણે નહોતા જોઈ રહ્યા, પણ જે કંઈ ઇન્ટેક વેલ છે જે પાણી પુરવઠો પૂરો પાડે છે અને એ માટે નદીમાંથી પાણી લઈ રહ્યા છે એ બધા જ ઇન્ટેક વેલ કોઝવેકમ વિયરના ઉપરવાસમાં આવેલા છે અને પાણીનું સ્તર ઓછું થવાના કારણે એમાં કેટલીક જે સમસ્યાઓ નડતી હતી એ સમસ્યાઓ આ નવા નીરની આવક થવાના કારણે એક સાથે ઉકલી ગઈ એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ઉપરાંત બીજી જે સમસ્યા છે એ કાયમ માટે વિવાદનો વિષય બનતી હતી એ હતી જળકુંભીની સમસ્યા. જળકુંભીની સમસ્યા હળવી થવાનું આ પાણીની સપાટી વધવાના કારણે શરૂ થઈ ગયું છે અને હજી થોડી સપાટી વધે તો આ વખતે જળકુંભીની સમસ્યા છે એ એક સાથે ઉકલી જશે એવી આશા સુરતીઓ સેવી રહ્યા છે. જી બિલકુલ, આ હતા આપણા સાથે સુરતના મેયર જગદીશભાઈ. પરંતુ જે પ્રમાણે જે દ્રશ્ય અત્યારે જે તાપી નદીના જે દેખાઈ રહ્યા છે તેને કહી શકાય કે જે અલાદક વાતાવરણની સાથે તાપીને બે કાંઠે વહેતી જોવી અને જે વિયરકમ કોઝવે ઓવરફ્લોના જે દ્રશ્યો છે ચોક્કસપણે કહી શકાય સુરતીઓ માટે એક ખાસ દ્રશ્યો બની રહ્યા છે અને જે પ્રમાણે પ્રશાસન પણ છે તે પણ સતત નજર રાખી રહ્યું છે કે આમાં પાણીની આવક કઈ રીતે થઈ રહી છે, સુરત શહેરના કોઈપણ લોકોને કોઈ નુકસાન ના થાય તેનું પણ તમામ પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ભરત પરમાર સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો તાપી